હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ન્યુ વ્લોગ. તો ઘણા લોકોના કોમેન્ટ ને ડીએમ આવતું હતું કે તમારે રૂમ આલા ઘરનું તમારું બતાવો પૂરું. તો જોઈ શકો છો આ ટોટલ 6 ઘર છે, તો અમારું ઘર પણ બતાવી. ચાલો પહેલા તમારું ઘર છે, જોઈ શકો છો. ચાલો અંદર આખું રૂમ બતાવો. તો શરૂઆત કરવી બારથી. તો આ એન્ટ્રેન્સ છે અમારું આખું, અને આ શૂ રેક છે. હા, અને આ અમારું ટોયલેટ ને બાથરૂમ છે. તો નાતા નાતા પણ બહારનો વ્યૂ લઈએ કે અમે. હા, પણ બીજે બહારનો વ્યૂ, બહાર વાળા અંદરનો વ્યૂ લઈએ કે એટલે એ બધું ન કરાય. અમારી રૂમ છે મારી ને દીપની, ઇનસાઇડ બેડ છે, અહીંયા સ્ટડી ટેબલ છે. હા, અને અહીંયા મારા કપડા. તો આ દીપનું ખાનું છે. હા, મારું વોર્ડરોબ છે. મારે લેવાનું હતું. મારા રૂમ પાર્ટનર ની છે. એને પણ આખો ફૂલ ફર્નિચર, બેડ ને બધું, ને બધું આપેલું છે. તો ચલો અમે લિવિંગ રૂમ ને કિચન બતાવી તમને હવે. ચલો તો જો આ મારું પેલા લિવિંગ રૂમ ને કિચન બંને મિક્સ. તો સાંજે હું, દીપ ને મારો રૂમમેટ, બધા બેન સોફે બેન ચીલ મોડમાં ટીવી છે, મૂવી લગાડી દેવું, આ સોંગ છે, આ સ્પીકર પણ છે. હા, અને આવું કઈક અમારું કિચન છે. કિચન છે અને બધા ડ્રોવર છે, બધી વસ્તુ અમે મૂકી દીધી. બીજું ખાનું અને પ્લસ બીજા મસાલા માં બધા મેગી, ભૂંગળા, રાઈસ. પછી મેઈન ઇમ્પોર્ટન્ટ વાત કે અમે ભગવાનને એક સેપરેટ ખાનામાં રાખ્યા છે, જે આ છે, જે એટલે અમે સ્મોલ મંદિર ટાઈપ બનાવ્યું છે. અને આ દિવસે પેક કરી દઈએ ભગવાનને સુવાનો ટાઈમ થાય ને એટલે. અને અહીંયા બુક્સ છે થોડીક, જે અમારા લેન્ડલોર્ડ આપી છે કે વાંચવી હોય તો. બેસ્ટ વસ્તુ બતાવી દે, બાલ્કની. આજે વ્યૂ બાલ્કની નો જો, અહીં બેઠા બેઠા ચીલ મોડમાં અમે સાંજે બેઠા હોય, ઠંડી નો હોય ત્યારે. હા, ચા વા પીને એને મસ્ત કરીએ. અને આખા ગાર્ડન નો વ્યૂ છે. પ્રાઇવેટ ગાર્ડન નથી અમારું, કેમેરામેન દીપ અને કોમેન્ટ કરજો કે તમારું ઘર કેવું લાગ્યું તમને. ઓકે, ચલો બાય, થેન્ક યુ.